ત્રણ વિષય ગણે પકડ ચાર લાંબુ અને ટૂંકું. હવે એમાં આપણે પ્રશ્ન 10મો આવી ગયા છે. 9 દાખલા પ્રશ્ન તમને મેં કરાયા છે વિડીયોમાં. હવે આજે તમને પ્રશ્ન 10 કરાવું છું. હવે એમાં કેલી અને દાણા પાઠ્યપુસ્તક ખોલો. પાઠ્યપુસ્તક 52 ઉપર તમને આ ચિત્ર મેં દોર્યું છે, એ ચિત્ર દોરીને તમને આપ્યું છે. દરેક જણે ચોપડી ખોલવાની છે અને પાના નંબર 52 કાઢો. અને આ દાખલો પણ આપેલો જ છે, જુઓ તમે. એટલે આકૃતિ આ દોરવાની છે તમારે, ચિત્ર દોરીને, અને પછી તમારે સવાલના જવાબ લખવાના છે. તો દરેક વિદ્યાર્થીઓ ચોપડી ખોલી જુઓ. તો પાના નંબર 52 કાઢ્યું ને એમાં ચિત્ર જુઓ. ગીલી કીડીને, કીડીને નામ શું છે? ગીલી. ગીલી કીડી છે, એને અનાજના દાણા સુધી પહોંચવાનું છે. તે સૌથી ટૂંકા રસ્તાની શોધમાં છે. તમે તેને કહી શકશો કે કયો રસ્તો સૌથી ટૂંકો છે? તો જુઓ, મેં કીડી જોઈ, મેં કીડીનું ચિત્ર દોર્યું નથી, અનાજના દાણા દોર્યા નથી. મેં નામ લખ્યું છે કીડી, પછી રોડ એ, રોડ બી અને રોડ સી અને રોડ ડી, ચાર છે, ચાર રોડ છે. હવે તમે જુઓ, મેં દોર્યા છે ચિત્ર અને સામે છે અનાજના દાણા. તો હવે કીડીને, આ કીડીને અનાજના દાણા સુધી, અનાજના દાણા ખાવા જવું છે, તો એને સૌથી ટૂંકો રસ્તો કયો પડશે એ આપણે શોધવાનો છે. તો જુઓ પ્રશ્ન 1, કયો રસ્તો સૌથી ટૂંકો છે? તો કયો રસ્તો સૌથી ટૂંકો લાગે એને? બી, રોડ બી લખ્યો છે એ એને ટૂંકો લાગે. બીજું, તમે આ રસ્તા કરતા વધારે ટૂંકો રસ્તો દોરી શકશો? આપણે રોડ એ બી સી ડી રોડ દોર્યો છે, એના કરતાં તમે ટૂંકો રસ્તો કીડીને ઝડપથી જવા માટે, અનાજના દાણા ખાવા માટે ઝડપથી જવા માટે તમે આનાથી બીજો કયો ટૂંકો રસ્તો શોધી શકશો? હા, દોરી શકાય. કીડીથી અનાજના દાણા સુધી લીટી એટલે કે રેખા દોરો અને તે ટૂંકો રસ્તો છે. હવે તમે જો, કીડી અને અનાજના દાણા અને રોડ બી છે, એના ઉપર કીડીથી અનાજના દાણા સુધી સીધી લીટી દોરો, એટલે રોડ એ બી સી ડી કરતા પણ આ જે લીટી સીધી દોરી છે ને વચમાં, એ સૌથી ટૂંકો રસ્તો છે. એટલે કીડી ઝડપથી અનાજના દાણા ખાવા જઈ શકશે. ત્રીજો, તે રસ્તાની લંબાઈ કેટલી છે? તો આપણે જે લીટી વચ્ચે દોરી ને એની લંબાઈ 11 સેન્ટીમીટર છે. કેટલી છે? 11 સેન્ટીમીટર. હવે આયા પ્રશ્ન આપણે 12, પ્રશ્ન 11 મેં તમને ક્યારે, કાલે જ કરાયો છે. 9 ને 11 પ્રશ્ન મેં કાલે કરાયો હતો. આજે 10 અને પ્રશ્ન 12. નીચેની વસ્તુઓ સેન્ટીમીટરમાં મપાય કે મીટરમાં મપાય એ આપણે લખવાનું છે. તમે ચોપડીમાં પાના નંબર 56 કાઢો, એના ઉપર તમને આ કોટો લખેલો છે. કાઢ્યું 56મું પાનું, જો એના ઉપર એ લખેલું છે. હવે એક, કોમ્પ્યુટરની સ્કીન, પેલો આગળ કાચો ને, કોમ્પ્યુટરની પહોળાઈ શેમાં મપાય સેન્ટીમીટરમાં? શીખ દ્વારા લોકો જે પાઘડી પહેરે છે એનું માપ શેમાં આવે? મીટરમાં. એક વર્ષના બાળકની ઊંચાઈ શેમાં મપાય? સેન્ટીમીટરમાં. કેળાની લંબાઈ શેમાં મપાય? સેન્ટીમીટરમાં. હાથીની કમર, હાથી કેટલો જાડો હોય એને કેમાં મપાય? મીટરમાં. શેરડીની ઊંચાઈ સેન્ટીમીટરમાં. કૂવાની ઊંડાઈ મીટરમાં. તમારા માતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં. વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર
મીટર માં મપાય, તમારા પિતાના હાથની લંબાઈ સેન્ટીમીટર માં. તો જો વિદ્યાર્થીઓ, મેં તમને આટલા દાખલા બધા સમજાયા, એ તમારે ગણિતની નોટમાં લખવાનું છે, ચિત્ર દોરવાનું છે, અને આ કોઠો અને સવાલ જવાબ પબ્લિસિટી છોડીને સારા અક્ષરે લખીને અને મોડે કરવાનું છે. અને તમારે પણ આવી વસ્તુઓ માપવાની કે તમને બી સમજણ પડવું છે કે નાની વસ્તુ સેન્ટીમીટરમાં મપાય, મોટી વસ્તુ મીટરમાં મપાય, અને બહુ મોટા લાંબા રસ્તાનું અંતર છે ને એ કિલોમીટર, સૌથી મોટું માપ કિલોમીટરનું છે. એટલે તમારે પણ ઘરમાં બેસીને આવું કંઈક જોવાનું અને એની લંબાઈ માપવાની, તમારે સમજવાનું જાતે. આ તૈયાર આપ્યું એ નહીં સમજવાનું, આ તૈયાર કરીને મેં દાખલા આપ્યા એના ઉપરથી જાતે તમારે કરવાનું, લખવાનું અને વિચારવાનું કે કેવી રીતે કઈ વસ્તુ મપાય છે. તો વિદ્યાર્થીઓ, થેન્ક યુ વિદ્યાર્થી. તો ગણિતની નોટમાં અને ઘરકામના ચોપડામાં તમે લખી કાઢજો. થેન્ક યુ.